નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું યુનિટી પબ્લિક સ્કૂલમાંથી મનીષાબેન આજે આપણે ભણવાના છીએ ધોરણ આઠ ચેપ્ટર નવ સ્વાધ્યાય નવ પોઈન્ટ ચાર ગયા વિડીયોમાં આપણે જોયું દ્વિપદીનો ગુણાકાર સરવાળો બાદબાકી અહીંયા આપણે પાછો દ્વિપદીનો ગુણાકાર કરતા શીખવાનો છે તો અહીંયા બે પદ આપેલા છે બે બહુપદી ટુ એક્સ પ્લસ પાંચ એટલે બે પદ છે એટલે દ્વિપદી આપણને કેવી છે દ્વિપદી ચાલો ગુણાકાર કરીએ તો કઈ રીતે ટુ એક્સ પ્લસ પાંચ ગુણ્યા ચાર એક્સ માઇનસ ત્રણ બંને દ્વિપદી છે એટલે કઈ રીતે ગુણાકાર કરવાનો તો ટુ એક્સનો પહેલાં આ બંને સાથે પછી પાંચનો બંને સાથે તો ટુ એક્સ અંશમાં ચાર એક્સ માઇનસ ત્રણ હવે કોનો વારો તો કે પાંચનો

નિશાની મોટાની એટલે પ્લસ ચૌદ એક્સ માઇનસ પંદર બરાબર આ તમારો જવાબ હવે ત્રીજો દાખલો એમાં પોઈન્ટવાળો છે ચલો તો એનો ગુણાકાર કરતાં શીખીએ તો બે પોઈન્ટ પાંચ એલ માઇનસ ઝીરો પાંચ એમ ગુણ્યા બે પોઈન્ટ પાંચ એલ પ્લસ ઝીરો પાંચ

તો ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા બે પોઈન્ટ પાંચ એટલે થશે એક પોઈન્ટ પણ કહેવા તો કે માઇનસ કારણ કે આપણે કાઉન્સ ખોલતા જઈએ છીએ ચાલો માઇનસ પ્લસ તો કે માઈનસ ઝીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ પાંચ એટલે ઝીરો પોઈન્ટ પચીસ એમનો વર્ગ હવે જો અહીંયા એક પોઈન્ટ અહીંયા માઇનસ એક પોઈન્ટ કેન્સલ તો શું આવશે છ પોઈન્ટ પચીસ એલ સ્ક્વેર માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ એમ સ્કવેર આ રીતે આ જે પ્રશ્ન એક છે એના બધા જ દાખલા આ રીતે ગણી શકાય પ્રશ્ન બે ગુણાકાર શોધો અહીંયા દ્વિપદી છે પણ દ્વિપદી છે એટલે આગળના પ્રશ્નોમાં કર્યું એ જ રીતે એટલા પાંચનો ત્રણ પ્લસ એક્સ સાથે ગુણાકાર પછી માઇનસ બે એક્સનો ત્રણ પ્લસ એક્સ સાથે ગુણાકાર ચાલો અંદર ગુણો તો પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર પ્લસ પાંચ એક્સ માઇનસ છે એટલે કાઉસ ખૂલે તો આ બંનેની આગળ માઇનસ લાગે બે તેરી છ એક્સ માઇનસ બે એક્સનો વર્ગ હવે સરખા સરખા પદ ભેગા કરો તો આ બંને સરખા છે બરાબર પંદર પાંચ માઇનસ છ એટલે કેટલા થાય માઇનસ એક પણ માઇનસ એક લખીએ તો પણ ચાલે અને નો લખે તો પણ ચાલે એની સાથે શું છે તો કે એક્સ અને એક્સ વર્ગના વર્ગવાળું એક જ પદ છે આ તમારો જવાબ સેમ એવી રીતે બીજો દાખલો તો એક્સ સાથે સાતેક્સ માઇનસ વાયનો ગુણાકાર પ્લસ सात वाय सात एक्स माइनस वाय कई रीते तो पहला पहला पद साथ आखू काउंस पची बीजा पद साथ आखू का चलो गुणाकार करो तो थे एक्स गुण्या सात एक्स एट सात एक्स नो नर्ग बच्चे माइनस एक्स गुणिया वायक्स प्लस सात वाय गुण्या सात एक्स एट सात गुणिया सात ओग पचास एक्स वाय माइनस સાત વાયનો વર્ગ ચલો હવે સાત એક્સનો વર્ગ આ બંને એક્સ વાય એક્સ વાયવાળા પદ છે એટલે સરવાળો બાદ બાકી થશે ચલો ઓગણપચાસ માઇનસ અહીંયા કંઈ નો એટલે કેટલા હોય એક ઓગણપચાસ માઇનસ એક એટલે અડતાલીસ કેવા અડતાલીસ તો કે પ્લસ કારણ કે મોટાની નિશાની લાગશે માઈનસ સાત વાયનો વર્ગ આ જ રીતે આ પ્રશ્નના બધા જ દાખલા ગણી શકાય પ્રશ્ન ત્રણ સાદુરૂપ આપો એમાં પહેલો પ્રશ્ન તો કે એક્સનો વર્ગ માઇનસ પાંચ ગુણ્યા એક્સ પ્લસ પાંચ પ્લસ પચીસ ચલો તો પહેલાં તો આ દ્વિપદી છે બંનેનો ગુણાકાર છે એટલે જેવી રીતે કરતા હતા એવી રીતે પહેલાં એક્સના વર્ગ સાથે આખું પદ પછી માઇનસ પાંચ સાથે આખું પદ આ પચીસને છેક સુધી અલગ રાખવાના ચલો x² - 5 x + 5 આને મોટો કૌંસમાં લખી દઈએ અને આ 25 ને અલગ રાખી હવે x² સાથે x નો + 5 પછી શું કરવાનું તો કે -5 સાથે x + 5 25 ને અલગ ચાલો સાદ રૂપ આપો તો x² * x એટલે કે લા થાય x³ + 5x² - 5x પાઉ ખુલે એટલે નિશાની બદલે એમ પાંચ ગુણ્યા પાંચ એટલે કેટલા તો કે માઇનસ પચીસ પ્લસ પચીસ માઇનસ પચીસ પ્લસ પચીસ કેન્સલ ચાલો હવે સરખા સરખા પદ નથી એટલે જવાબ તમારો એનો એજ રહેશે એવી રીતે ચોથો દાખલો એમાં જો આ દ્વિપદી આ દ્વિપદી બંનેનો ગુણાકાર તો કઈ રીતે થશે આ પદનો તો એ સાથે સી માઇનસ ડી પ્લસ બી સાથે સી માઇનસ ડી જેવી રીતે આગળ કરતા હતા બરાબર સેમ આવી રીતે અહીંયા પદ છે એટલે એ સાથે સી પ્લસ ડી અને માઇનસ બી સાથે સી પ્લસ ડી પ્લસ હવે આ પદનું સાદરૂપ આપો તો બી અંદર ગુણાશે બંને સાથે એટલે ટુ એ સી પ્લસ ટુ બી ડી ચલો અંદર ગુણાકાર કરો એટલે એક વખત સી સાથે એક વખત ડી સાથે એટલે એ સી માઇનસ એ ડી હવે બીનો બંને સાથે ગુણાકાર કરો તો બી સી માઇનસ બી ડી હવે એનો બંને સાથે ગુણાકાર કરો એટલે એસી પ્લસ એ ડી બીનો બંને સાથે ગુણાકારો એટલે માઇનસ બી સી કેમ માઇનસ બી સી કારણ કે માઇનસ છે એટલે નિશાની બદલશે માઇનસ બી ડી પ્લસ ટુ એસી પ્લસ ટુ બી ડી આ બંને પદ એમના ચાલો હવે ઉઠતા હોય કે પદ ઉડાડ તો જો બીસી પ્લસ છે તો અહીંયા બીસી માઇનસ છે ચાલો બીજું શું ઉડે છે તો માઇનસ એડી અને પ્લસ એડી ચલો બીજું કંઈ ઉડે છે જો તો કે ના કંઈ નથી ઉડતું તો અહીંયા એસી છે અહીંયા પણ એસી છે એટલે એસી પ્લસ એસી એટલે ટુ એસી થશે એવી રીતે અહીંયા

સાતમો દાખલો તો વાળો દાખલો છે ચલો આ દ્વિપદી છે આ ત્રિપદી છે એટલે શું કરવાનું આ પહેલાં એક પોઈન્ટ પાંચને આ બધા સાથે પછી માઇનસ ચાર વાયને બધા સાથે ગુણવાનું તો એક પોઈન્ટ પાંચ એક્સ કાઉસમાં એક પોઈન્ટ પાંચ એક્સ પ્લસ ચાર વાય પ્લસ ત્રણ હવે કોનો વારો તો માઇનસ ચાર વાયનો આખા પદ સાથે એટલે માઇનસ ચાર વાય કાઉન્સના એક પોઈન્ટ પાંચ એક્સ પ્લસ ચાર વાય પ્લસ ત્રણ આ બંને તો એમને જ રાખવાના બાર વાય ચલો હવે શું કરશું તો ગુણાકાર કરો તો એક પોઈન્ટ પાંચ ગુણ્યા એક પોઈન્ટ પાંચ એટલે કેટલા થાય બે પોઈન્ટ ગુણાકાર આવડે ને પોઈન્ટ ચલો એક્સ ગુણ્યા એક્સ એટલે કેલા થાય એક્સનો વર્ગ પ્લસ એક પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર કેટલા થાય તો કે છ એક્સ વાય પ્લસ એક પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ એટલે કેટલા થાય તો કે ચાર પોઈન્ટ પાંચ પણ અહીંયા એક્સ છે એટલે એક્સ આવશે બરાબર હવે આ માઈનસ છે એટલે બધાની નિશાની અંદરની ફરશે ચલો ગુણાકાર કરતાં જઈએ તો માઇનસ આવશે એક પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર એટલે કેટલા થશે છ એક્સ વાય અહીંયા પ્લસ છે પણ અહીંયા માઇનસ એટલે માઇનસ ચાર ગુણ્યા ચાર એટલે સોળ વાય ગુણ્યા વાય એટલે વાયનો ભર માઇનસ ચાર તેરી બાર વાય આ બંને પદ તો એમનામાં જ રહેશે ચાલો હવે પહેલાં તો જુઓ તો કોઈ ઉડે છે तो okay, के हाँ अँ प्लस एक्स वाई है अँ मईनस एक्स वाई बराबर बीजू कहीं उड़े जो तो हाँ तो प्लस चार पॉइंट पांच एक्स है माइनस चार पॉइंट पांच एक्स हजी उडे तो अँ प्लस बार वाई है अँ माइनस बार वाई है चलो हमें जैसे बाकी रू है ये लखी लो तो शू बाकी से पॉइंट पच्चीस एक्स नो वर्ग मईनस સોળ વાયનો પોઈન્ટના દાખલા આ રીતે ગણવાના તમારે પ્રશ્ન ત્રણના બાકીના જે દાખલા છે એ બધા જ આ ત્રણની રીતે ગણી શકાય આ સાથે તમારો સ્વાધ્યાય નવ પોઈન્ટ ચાર પૂર્ણ